આપણું મન ક્યાં લાગ્યું છે એના ઉપર બધો જ આધાર છે. શરીર ગમે ત્યાં જઈને બેઠું હોય, કદાચ બની શકે કે તમને કથામાં ખૂબ રસ છે, કોઈ કારણસર તમે કથામાં આવવા નીકળ્યા ને તમારે ત્યાં મહેમાન આવી ગયા એટલે તમારે પછી ના છૂટકે જવું પડે, તો હકીકતમાં તમે વાત મહેમાન સાથે કરતા હો પણ ઘડીએ ઘડીએ તમને આની સ્મૃતિ થયા કરે. આજના વચનામૃતમાં તમે નજર નાખી હોય તો ખબર હોય કે આના વિશે આવશે, શું આવશે એવી આપણને જિજ્ઞાસા. તો ભલે તમે શરીરથી ઘેર છો પણ છતાં મનથી તમે મંદિરે છો, અને આ એક ઉત્તમ હરિભક્તનું લક્ષણ છે. અને ઘણા અહીંયા બેઠા હોય તોય પણ મન જો ગેરભાગી જાય તો એ સામાન્ય કનિષ્ઠ હરિભક્તનું લક્ષણ છે. એણે મહેનત કરી કરી અને બધું ઠેકાણે લાવવું પડે. પેલા નગરની અંદર સાધુ ઝૂંપડી બાંધીને રહે, નદીનો સરસ મજાનો કિનારો, નદીની બાજુમાં જ ડુંગરાળ પ્રદેશ, એની ટોચ ઉપર ઝૂંપડી બાંધીને પોતે રહે છે. ગામના તમામ લોકો સ્નાન કરવા આ તે બધું નદીએ આવતા હોય પણ ઋષિ મહારાજ તો ભગવાનનું ધ્યાન ધરે અને સ્નાન કરવા, પાણી પીવા કે કોઈ ભિક્ષાવૃત્તિ માટે એવી રીતે વળી ગામમાં કે નદીએ આવતા હોય. પણ આ જ નદીના કિનારા ઉપર બહુ સરસ મજાનો અનેક પ્રકારના દેવડાઓથી ઝળહળતો એવો ગુનિકાનો મહેલ છે. એટલે સાધુ મહારાજ રોજ ઝૂંપડીએથી સ્નાન કરવા નદી આવે એટલે ખાલી ગુનિકા છે એ તો અટારી ઉપર જ બેઠી હોય એટલે સાધુ આમ એની સામે નજર કરે. સાધુને એમ થાય કે ભગવાને આવો મનુષ્યનો જન્મ આપ્યો પણ કાં એમ આવી રીતે પાપ જ કરવાના, ને એમને માણસની વાટ જોઈને બેઠી હોય એટલી ઠાકોરજીની વાટ જોવે તો બેડો પાર થઈ જાય. પછી સ્નાન કરીને જાય, ઝૂંપડીમાં બેઠા હોય તોય મનમાં એવું થાય કે ભગવાનને મારા ઉપર કૃપા, હું તો સતત ભગવાનને સંભાળું. પણ પહેલી તો બેઠી બેઠી કેવી રીતે શરીર વેચી અને પાપ કરી રહી છે, એટલે સતત એને આ ગુનિકાનું ચિંતવન, એના પ્રત્યે એને કોઈ લગાવ નહીં, ઘૃણા ભાવ, પણ છતાંય ચિંતવન થાય. અને ઋષિ મહારાજ જ્યારે સ્નાન કરવા આવે ત્યારે ગુનિકા અટારી ઉપર બેઠી હોય નજર કરે, કહો કેવા સંસારને છોડી અને આ સાધુ થઈ ગયા, અને હું તો આ કાદવની અંદર લપેટાયેલી, દિવસે ને દિવસે આમાં તો પાપ વધતા જાય, હું જે કાર્ય કરું એનાથી પાપ વધે, અને આ સંન્યાસી મહારાજ જે કાંઈ કરે એમાં તો પૂર્વજન્મના કલ્મશ હોઈએ, કપાય, વંદન છે આ સંન્યાસી મહારાજને. રોજ એ સંન્યાસીની સામે જોઈને આવા વિચાર કરે, રાત્રે સૂતી હોય તોય મનમાં એને એમ થાય કે સંન્યાસી કરે સાચું અને હું કરું એ ખોટું. સમય પછી સમય જાય, કુદરતને કરવું, બંનેનું એક સાથે મૃત્યુ આવ્યું. બંનેને ધર્મરાજાના દરબારમાં હાજર કરવામાં આવ્યા. ચિત્રગુપ્તને વિચિત્રગુપ્તે ખાતા કાઢ્યા, બંનેની ખાતા વહી તપાસવામાં આવી અને ધર્મરાજાને કહ્યું કે હવે તમે જજમેન્ટ આપો એ રીતે આ બંનેને ગતિ આપવામાં આવશે. એટલે ધર્મરાજા કહે છે કે આ ગુનિકા છે એને સ્વર્ગમાં મોકલો અને આ સંન્યાસી છે એને નરકમાં મોકલો. ગુનિકા ચક્કર ખાઈ ગઈ. ગુનિકા કહે છે કે મહારાજ તમારી ભૂલ થાય છે, નરકમાં તો મારે જવાનું હોય, આ સંન્યાસી મહારાજ ગામની બહાર બધાથી વિરક્ત રહે, ભિક્ષાવૃત્તિ કરી અને એ પરમેશ્વરનું ભજન કરતા, હું પાપ કરીને પેટનું પોષણ કરતી. ધર્મરાજા કહે છે કે અહીંયા જે નિર્ણય અપાય એમાં કોઈ માણસે માથું મારવાનું આવતું નથી, તમારા લોકમાં તમે માથા મારો એ ચાલે, અહીંયા તો આ જ નિર્ણય રહેશે. એટલે પેલો સાધુ હાથ જોડીને કહે છે કે મહારાજ હું નરકમાં પડવા તૈયાર છું પણ આનું કારણ તો મને બતાવો, મેં મારી જિંદગીમાં ક્યારેય કોઈ પાપ નથી કર્યું. અને ત્યારે ધર્મરાજાએ એવું કહ્યું કે તે પાપ નથી કર્યું પણ 24 કલાક તારા અને ગુનિકાના ચિંતવનમાં ભેદ છે, તે કાયમને માટે આ ગુનિકાનું ચિંતવન કર્યું એટલે એના પાપ બધાય તારા ખાતે આવ્યા. અને આ ગુનિકાએ સતત એક સારા સંન્યાસી મહારાજ સમજીને તમારું ચિંતવન કર્યું એટલે તમારા પુણ્ય બધાય આના ખાતે ગયા, એટલે આ જ વસ્તુ ભોગવવી પડશે. ગુનિકાને સ્વર્ગમાં મોકલી અને સાધુ મહારાજને નરકમાં મોકલે. જો શરીર ક્યાં છે એનો કોઈ મતલબ નથી. સંન્યાસીનું શરીર સતત ઝૂંપડીમાં હતું અને ગુનિકાનું શરીર ભોગ વૈભવની વચ્ચે હતું પણ બંનેના મનનો ભેદ હતો. ગુનિકાનું શરીર વૈભવ વચ્ચે પણ એનું મન ઝૂંપડીમાં છે. પહેલાંનું શરીર ઝૂંપડીમાં પણ મન વૈભવની અંદર છે. એટલે ચિંતવન ભેદે કરી અને આ પરિસ્થિતિ થઈ માટે ક્યાં મન લાગેલું છે એના ઉપર આપણી ગતિ થાય છે.
क्या छे एना आधार गति थती नहीं। बंधन अने मुक्ति ए मन थी छे। वेश बदलवाथी क्यारे पण मुक्ति नहीं मळती। मन थी ज माणस सुखी अने दुखी थाय छे। मन थी ज अधोगति अने मणसनी प्रगति थाय छे। मन थी ज माणस सफलता अने निष्फळता ने पामे छे। दरेक क्षेत्रनी अंदर मन छे ए ज केन्द्रमां छे। વધારે આપણે શરીરથી જીવીએ ને એના કરતાં મનથી જીવીએ છીએ। શરીરમાં એટલી બધી આપણી વૃત્તિ નથી હોતી, પણ સતત જો આંટા મારતું હોય તો એ મન છે। એટલા માટે મનને સમજવાની જરૂર છે અને વચનામૃતનો પ્રહાર હોય તો એ મન ઉપર છે। શરીરને સંસારમાં જોરે કરીને રાખીએ કે ભગવાનમાં જોરે કરીને રાખીએ એમ નહીં, પણ મનને વૃત્તિને ભગવાનમાં જોરે કરીને રાખીએ તો જેવી તેવી રહે, અને સંસારમાં તો વગર જોરે એની મેળે દોડી દોડીને જતી રહે છે। તો એના માટે શું કરવું? તો મનને સમજાવવાની જરૂર બહુ ઓછી છે, પણ મનને સમજવાની જરૂર વધારે છે। અને એ પણ એટલા માટે કે મનને સમજાવવું બહુ દુષ્કર અને બહુ કઠણ છે। જે લોકો મનને સમજાવવા માટે સમજ્યા વગરના પ્રયાસ કરે એ બધાએ નિષ્ફળ જાય। આખી દુનિયા પોતાના મનને સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ હજી કોઈને સફળતા મળી નથી। એટલે કે આપણી નજીક હોય ને એને સમજાવવા બહુ કઠણ, દૂરના છે તરત સમજી જાય। તો આપણી નજીક વધારેમાં વધારે કોણ રહે છે? આપણું મન। સગા સંબંધીઓ તો દૂરની વાત છે, પણ મન આપણી નજીક છે એટલે એને સમજાવવું એ બહુ કઠણ છે। અને મોટે ભાગે તો આપણે મન એ જ આત્મા એમ માની અને જીવતા હોઈએ, એને જુદું જ ક્યાં પાડ્યું છે? એટલે મનને સમજાવવા કરતાં એની રીતભાત એને પહેલાં સમજી લેવાની જરૂર છે। આપણા ગુજરાતી કવિ રાજેન્દ્ર શુક્લ એમણે બહુ સરસ મજાની મન વિશે પંક્તિઓ લખી છે। મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે। છે ને કલ કોલાહલે સાવ મૂંગું મૂઢસમ, એકલું પડતા તો કેવું ગરજતું હોય છે। એક પલકમાં જ વિંધાય તો વિંધી શકો, બીજી ક્ષણે તો સામા સાજ સજતું હોય છે। એક સાધુને મુખે જે શબ્દ નીકળે એ પંક્તિઓ એક ગૃહસ્થએ લખી કે છે ને કલ કોલાહલે સાવ મૂંગું મૂઢસમ, પણ એકલું પડે ત્યારે તો કેવું ગરજતું હોય છે। સંસારના કોલાહલની અંદર જ્યારે આપણે પડ્યા હોઈએ, બધાની સાથે બેઠા હોઈએ, ચર્ચા વિચારણા કરતા હોઈએ, ત્યારે તો આપણને એમ જ લાગે કે જાણે મનનું અસ્તિત્વ જ નથી, આપણને એકદમ નિર્ભાર જીવન લાગે। અને એકલા જ્યારે પડ્યા ને ત્યારે અંદરથી ગુગવાટા કરતું હોય, એક ગરજતું હોય, ક્યારે ખબર પડે? માનસી પૂજા કરીએ, માળા કરવા બેસીએ ત્યારે એના ગુગવાટા ચાલુ કરી દે। માળા માનસી પૂજા એમાં વિક્ષેપ કરે, એટલું બધું ગરજે, તમામ એના તોફાન ક્યારે ચાલુ થાય? આપણે એકલા પડીએ ત્યારે, સમૂહમાં બેઠા હોય ત્યારે ડાયું ડમરું છે। એટલે મનને સમજાવો નહીં, કવિ કહે છે કે મન સમજતું હોય છે, અને તો જો ન સમજતું હોય તો એકલા પડીએ ત્યારે સૂઈ જાય ને બધાની વચ્ચે ગુગવાટા ન કરે, પણ બધાની વચ્ચે તો આયા કર્યા કરે। તો આ સમજ આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે। મનને સમજ્યા પછી એને સમજાવવાની કોશિશ બહુ ઓછી કરવી પડે। આટલા વર્ષથી આપણે સત્સંગમાં છીએ તો આપણે મન વિશે કેટલું સમજ્યા? ખાલી એટલું સમજ્યા કે મન ચંચળ બહુ છે, બસ એ પાછું કથામાંથી સાંભળી સાંભળી અને આપણે દ્રઢ કર્યું છે, બાકી જોયું નથી ક્યારેય એની ચંચળતાનું માપ આપણે કાઢ્યું નથી। કેવું ચંચળ? તો અમુક લોકો એવું કહેતા હોય કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે તો મન એક જગ્યાએ ટકે, આવી વાત કહેવાય છે, પણ વચનામૃતનો મત લઈએ, શાસ્ત્રનો મત લઈએ તો આ વાત બિલકુલ ખોટી છે। ગાયના શિંગડા ઉપર રાયનો દાણો બિલકુલ ટકે જ નહીં, એનો અર્થ એ થયો કે મનને સ્થિર કરવું અશક્ય છે। આ મોટા મોટા ઋષિમુનિઓ તો બધા સ્થિર કરીને સાધના કરતા, અશક્ય નથી, દુષ્કર જરૂર છે, મહેનત બહુ માગી લે। અને સાચી વાત તો એ છે કે મન સ્થિર પણ થાય અને મન ચંચળ પણ થાય, પણ આપણે અવગુણ શેના ગાઈએ? ખાલી ચંચળતાના જ ગાઈએ। કોણે કહ્યું કે મન ચંચળ છે? મનની અંદર સ્થિરતા પણ છે, આ એનું બંધારણ છે। જુઓ, મન સ્થિર ન થાય તો તમે એ કથામાં બેસી શકો?
તમે એકાગ્રતાથી કથા સાંભળી શકો. મન સ્થિર ન થાય તો ભણનારો કોઈ વિદ્યાર્થી ગણિતના દાખલા ઉકેલી શકે? એમાં મનની ખૂબ સ્થિરતા જોઈએ. જો મન સ્થિર ન હોય તો તમે કોઈ હિસાબ કિતાબ કરી શકો? તમે એક બે ત્રણ કરીને હિસાબ કેલ્ક્યુલેટરમાં તો તમને આવડતા નથી, અને છતાંય કેલ્ક્યુલેટર જ્યાં પાછું પડે એવા પરફેક્ટ હિસાબ તમે દૂધના અને ઘીના અને અગાઉ બહુ કરેલા છે, ક્યાંય ભૂલ નથી ખાતા. અત્યારે તમારા છોકરાઓ ધંધામાં માર ખાઈ જાય પણ તમે એમાં ક્યાંય ભૂલ નથી કરતા. એટલે હિસાબ કિતાબ કરીએ એનો મતલબ એવો કે મન છે એ સ્થિર પણ થાય છે. જો મન અસ્થિર હોય તો ગમે તેવો નિશાનબાજ હોય એ ક્યારેય પણ નિશાન ન પાડી શકે. મન જો ખરેખર અસ્થિર જ હોય તો નટ દોરડા ઉપર ક્યારેય પણ ચાલી ન શકે, એ સ્થિર થાય ત્યારે જ ચલાય. તો મન સ્થિર પણ થાય અને ચંચળ પણ છે, તો સ્થિરતા પણ જરૂરી છે અને ચંચળતા છે એ પણ કાંઈ વખોડવા જેવી નથી. ભગવાને જે મૂક્યું હશે એ વિચારીને જ મૂક્યું હશે. ખાલી મનની અંદર સ્થિરતા હોય તોય નકામું, એકલી ચંચળતા હોય તોય પણ નકામું છે. કોઈ ગાડી લઈ ડ્રાઇવિંગ કરી અને બહાર ગામ જતા હોય ને મન સ્થિર થઈ જાય તો બેઠેલાય બધાય જાય. એ વખતે મન એનું સતત દોડાદોડ કરતું હોય. ઘડીક વારમાં મન બ્રેક ઉપર જાય, ઘડીક વારમાં એક્સિલેટર ઉપર જાય, ઘડીકમાં સામે જાય, પાછળ જાય, અરીસામાં જુએ, સાઈડમાં જુએ, ઘડીક અંદર, ઘડીક બહાર, મોઢું ચાલુ હોય તો વળી બારીમાં થૂકતા જાય. ક્યારેક ખોળામાં થૂકે એવું તમે સાંભળ્યું? તો મન અસ્થિર હોય તો એવું થાય? તમારીમાં થૂક્યા પડખે બેઠા હોય તોય ક્યારેય નહીં. તો આ મન છે ચંચળ, એટલા માટે એ ચંચળતાની પણ જરૂર છે. બધી જો મન સ્થિર થઈ જાય બધી ક્રિયામાં તો બાજી બગડી જાય. એટલે ચારેય બાજુ મન દોડે એટલે ચંચળ બનાવ્યું છે. હવે તમે જ છો તો તમે રસોઈ કરવા માટે ગયા, ચૂલા ઉપર તપેલી મૂકી, એમાં તેલ મીકું, એમાં રાઈ નાખી, જીરું નાખ્યું અને મન સ્થિર થઈ ગયું હોય તો કરો શાક. કેવી રીતે થાય? ધુમાડે ધુમાડા નીકળે. એટલે તમે અંદર રાઈ નાખો એટલે એ તરત જીરા ઉપર જાય, તમે જીરું નાખો એટલે એ તરત બીજી વસ્તુ ઉપર જાય, અને એ સતત રીંગણ હળદર મરચા ચમચન સાણચીન તાવેથન ચારે બાજુ રસોડામાં દોડતું. જો એકલી હાણચી પકડીને બેસે તો એટલે મનને ચંચળતા આ દોડાદોડા બધું હોવું જરૂરી છે. અને મન આટલું બધું દોડાદોડ કરે ત્યારે તમે ફટાફટ બધા મસાલા નાખીને કુકર પેક કરો છો. જો મનને એક એક વસ્તુ માટે ખેંચી ખેંચીને લાવવું પડતું હોય તો શાક બનાવતા સવારથી સાંજ પડે. હલ્દી નાખી મન ભાગી ગયો, વળી પાછું એને મરડી મરડીને લાવ્યા ત્યાં ત્યાં હળદીને તળિયા બળી ગયા હોય, એટલે કોઈ કામ ન થઈ શકે. એટલે મનની ચંચળતા એ કોઈ વખોડવા જેવી નથી. આપણે નદી કિનારે ક્યાંય ફરવા કે ક્યાંય સ્નાન કરવા માટે ગયા અને ત્યાં નાતા નાતા મન સ્થિર થઈ ગયું તો નથી લાગતું દરિયા ભેગા થઈ જઈએ? કિનારે બેઠા હોઈએ થોડી વાર અને મન સ્થિર થઈ ગયું તો ઘરે કોણ જશે? એટલે આપણે વિચારવાનું અગત્યનું એટલું જ છે કે મન કેવું હોવું જોઈએ, તો જ્યારે આપણે ચાહીએ અને જ્યાં ઈચ્છીએ ત્યાં મનને સ્થિર કરી શકતા હોઈએ. આપણે ઈચ્છા પ્રમાણે જો મન ચાલતું હોય, મનની ઈચ્છા પ્રમાણે આપણે ન ચાલતા હોઈએ તો આપણે આ જિંદગીની બાજી જીતી જઈએ. તમે જુઓ કોઈ પણ વાહન હોય તો એને ગતિ પણ એટલી જ હોય, સ્પીડ પણ હોય, તો એની સામે બ્રેક પણ હોય. હવે આ બ્રેક ઉપર જો તમારા હાથમાં જરાય કાબુ ન હોય, પગમાં કાબુ ન હોય તો શું પરિસ્થિતિ થાય? ગાડીને ચલાવી મૂકી પછી ક્યારે બ્રેક મારવું? જો એ કંટ્રોલમાં ન હોય તો તમે જીવતા ક્યાંય પણ પહોંચી જ ન શકો. પણ આ ગાડીનું કામ કેવું છે કે જ્યારે તમે ધારો ત્યારે એને ચાલુ કરી શકો, ધીમી પાડવી હોય તો ધીમી પાડી શકો, ટ્રાફિક હોય તો એને બિલકુલ ઊભી રાખી શકો, બાજુમાં જરીક જગ્યા હોય તો તરત ઘસાઈને ત્યાંથી તમે નીકળી પણ શકો. એટલે જ્યારે જરૂર પડે ત્યારે વાહન બંધ થઈ જાય, જ્યારે જરૂર પડે ત્યારે વાહન ચાલુ કરી શકીએ તો આપણે આરામથી એ વાહન લઈને આખી દુનિયામાં ફરી શકીએ. પણ એ ચાલુ ગાડી છે એ આપણા કંટ્રોલમાં ન હોય ને, એને ફાવે ત્યાં ઊભી રહી ગઈ હોય તો પાછળથી ભટકાય અને ફોદા નીકળી જાય. એટલે આપણું મન પણ વાહન જેવું છે, પણ એનો કંટ્રોલ આપણી પાસે નથી, વાહનનો કંટ્રોલ આપણા પાસે છે. એટલે એને મન પડે ત્યારે આપણું મન ગમે ત્યાં ભાગી જાય, મન પડે ત્યારે ઊભું રહી જાય, અને પછી જીવનમાં અકસ્માત, સંહાર અને વિનાશ થાય છે. પણ મહારાજ કે જો આ મનની બ્રેક જડી જાય,
क्या अड़वा थी मन उभो रही जाए, क्या एनो सेंसिटिव पॉइंट छे एने जो खबर पड़ी जाए ने काबू में आवी जाए तो मन घणो बधु काम आपे छे। हवे आपनो मन क्या क्या स्थिर थतु हशे ए पण जराक जोवू जोईए के मन ने क्या क्या गमे छे। तो पहली बाबत छे मन ने ज्यां रस आवे ने त्यां खिल्लो थई जाए। તમે જો બમરો કેટલો બધો ચંચળ છે, ક્યાંય પણ સ્થિર ન થાય, પણ એને ફૂલની અંદર રસ જ્યારે આવે ત્યારે એટલો બધો બમરો સ્થિર થાય, પછી ગમે એટલા ઝંઝાવાત થાય, ફૂલ ચારેય બાજુ ડોલતું હોય આમથી તેમ ફેંકાઈ જાય, પણ બમરો છે એમાંથી છૂટવા ઈચ્છતો જ નથી, એની અંદર એ તત્પર સ્થિર થઈ ગયો, કેમ? તો કે એમાં એને રસ છે, એટલે મનને ગમતો મસાલો જો મળી જાય તો ત્યાંથી ખસવાનો, ઓટલા બેઠા હોય એને ગપ્પા મારવા વાળા જો મળી જાય તો ઊભા થવાનું મન થાય છે, પછી કોક યાદી અપાવે જાવ જાવ તમારે રસોઈનું મોડું થશે, તો કે ના ના તમારે ભાઈ આજ મોડા આવવાના છે, કથા હોય તદી અમારે ભાઈ વહેલા આવવાના હોય, અને ગપ્પા મારવા હોય તદી મોડા આવવાના હોય, શું કરવા? એને એમાં રસ છે, કોઈક કંઈક મારી તારી કંઈક વાત થતી હોય, અધૂરી વાતે કીધું હોય જાવ જાવ તો ના ના પૂરી કરો તો આય થઈ જશે, એવું લાગશે તો બે ટમેટા વગાડી નાખશો, અમારે ગમે તે શાક ચાલે, આ કથા હોય ત્યારે જ તમારે ભીંડો વગાડવો પડે, બાકી બધોય ચાલે, દહીં વગાડો તોય ચાલે, કેમ? તો કે એને એ વસ્તુમાં રસ છે। તમારું નાનું બાળક છે, કેટલું ધમાલ મસ્તી કરતું હોય, પણ એને ટીવી ચાલુ કરી આપો, હવે તો ટીવી એક બાજુ મૂકો, એના હાથમાં મોબાઈલ આપો, એટલે એવું સ્થિર થઈ અને બેસી જાય, પછી તમે એને જમવા બોલાવો તોય એ નહીં આવે, કેમ? તો કે એને રસ પડ્યો, એટલે મનને જ્યાં રસાનુભૂતિ થાય ત્યાં મન સ્થિર થઈ જાય છે। બીજું, મનને જ્યાં સુખની અનુભૂતિ થાય, એને જ્યાં સુખ મળે તો ત્યાં એ સ્થિર થઈ જાય, અને આ અનુભવ જીવ પ્રાણી માત્ર કીડીથી માંડીને હાથી સુધીના કોઈ પણ હોય તો એ બધા જ પ્રાણીઓ સુખની ઈચ્છા રાખે, દુઃખને કોઈ ઈચ્છતું નથી, એટલે જીવ પ્રાણી માત્ર જ્યાં સુખ મળે ને ત્યાં એ રોકાઈ જાય છે। નાનો કીડો પણ તમે જોજો ઉનાળામાં એ છાંયો જ ગોતતો હોય, એને તડકો બિલકુલ ગમતો નથી, કીડીને તમે આમ આંગળી રાખશો તો એ ભાગવા માંડશે, એને આમ મોત માંડે દેખાવા। તો જ્યાં સુખ દેખાય, સુખાનુભૂતિ થાય ત્યાં મન સ્થિર થઈ જાય છે। ગુરુજીને વૃદ્ધાવસ્થામાં એક ચેલો મળ્યો, અને તમારે મોટી ઉંમરે દીકરો મળે તો તમે જેમ ગાંડા થઈ જાવ એમ અણસમજણવાળા ગુરુઓનું પણ આવું હશે કદાચ, એટલે પોતે તો લાકડીથી ચાલે ઉંમર થઈ ગયેલી, ચેલાને કીધું કે તું ગામમાં જાય અને થોડીક સીધું સામાન શાકભાજી આવું બધું ખરીદી લાવ તો આપણે પછી રસોઈ બનાવીએ। ત્યારે ચેલો કહે છે ગુરુજી હું તો આ ગામનો બિલકુલ અજાણ્યો છું, વળી તમારી અવસ્થા થઈ ગઈ અને હું ક્યારેય કાંઈ શાકભાજી લેવા ગયો નથી, ને હું જાઉં વળી કાંઈક એવું ગરડું શાક આવી જાય, કાંઈક બીજું આવી જાય, તમને ફાવે ન ફાવે તમારી તબિયત બગડી જાય ને તમે દુઃખી થઈ જાઓ, એટલે આ મને બહુ ફાવે એવું લાગતું નથી। એટલે ગુરુજી લાકડીનો ટેકો લઈ ગામમાં જઈ સીધું સામગ્રી શાકભાજી બધું લઈ આવ્યા, ચેલાને કે હવે રસોઈ બનાવીને આ કે પણ તમારી અવસ્થા થઈ મેં ક્યારેય રસોઈ બનાવી નથી, મને બરોબર ફાવે નહીં, અને હું બનાવી નાખું પણ રોટલી કડક થઈ જાય, શાક કંઈક ખારું તીખું થઈ જાય તો વળી તમને ફાવશે નહીં, એટલે ગુરુ કે કાંઈ નહીં, ગુરુજીએ રસોઈ બનાવી, રસોઈ તૈયાર થઈ, ચેલાને કહે છે કે આપણે ઝૂંપડીમાં ઠાકોરજી બિરાજે છે એને તું થાળ ધરાવી દે, આ કહે છે ઘરે ગુરુજી હું તો પહેલો વહેલો આ સાધુ ભેગું આવ્યો, મને ક્યાં અડવું ક્યાં ના અડવું, શું એઠું કહેવાય શું ચોખ્ખું કહેવાય એવું કાંઈ મને ભાન હોય નહીં, વળી ક્યાંય અડાય ન અડાય અને મારે બોલવાની ટેવ, કંઈક બોલાઈ ગયું હોય ને તમે કહેશો થૂક ઉડી ગઈ, એટલે આ થાળ નહીં ચાલે, ઠાકોરજીનો અપરાધ થાય તમે ભૂખે રહ્યો અને મને પણ દોષ લાગે, એટલે ગુરુ કે કાંઈ વાંધો નહીં, ગુરુએ થાળ ધરાવ્યો, થાળ જમાડી અને પથ્થર પીરસીને ચેલાને કીધું ચાલ જમવા, ચેલો કહે છે ચાલો તમને પાછું એમ થશે કે બધાય કામમાં ના જ પાડેશ, કેમ મન ગયું ત્યાં? આમાં રસ છે, ખાવું પીવું હરવું ફરવું જોવું આદિક જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પંચવિષય એમાં મનને સુખની અનુભૂતિ થાય છે, એટલે એમાં એ તરત તૈયાર થઈ જાય, અને બીજે જ્યાં જ્યાં મહેનત પડતી હોય વળ ખાવા પડતા હોય તો ત્યાં દુઃખનો અનુભવ થાય, એટલે મન ત્યાંથી ભાગી જાય। આ પંચવિષયમાં
केम चोटे छे तो के एने सुखनी अनुभूति थाय अने तमने कंईक सुखनी अनुभूति थाय एवुं लागी होय तो तमे आ बधा वळगी आवो ने। जो तमने एमां पहेलेथी दुःख ज देखाणुं होय तो क्यां प्रश्न छे। नहींतर आम तमे जुओ तो बधा ग्रस्तो साधु आगळथी कथामां सांभळी सांभळीने बोलता होय संसारमां कांई सुख नथी, ઝાંઝવાનું જાળ છે, કોરી રેતીના ફાકડા છે, છતાંય પણ રસ આવતો હશે તો જ તમારી પેઢીઓ તમારી પાછળ પાછળ ઝંપલાવે છે ને। અને તમે જુઓ રસ ન આવતો હોય તો આ રસ્તા ઉપર ચાલ્યા જતા હોય તો સર્પ નીકળે, વીછી નીકળે, એને કોઈ હાથમાં પકડીને ખિસ્સામાં નાખે છે, સોના મોર પડી હોય તો તરત પકડીને એને ખબર છે કે આ સર્પ કે વીછીમાં દુઃખની અનુભૂતિ છે, સોના મોરમાં સુખની અનુભૂતિ છે। પહેલામાં પ્યોર દુઃખ એને નજર સામે દેખાય છે એટલે સંસારના વિષયમાં જ્યાં જ્યાં ચિત્ત ચોટે તે એને સુખની અનુભૂતિ હોય તો જ પાછળ આ દુનિયા દોડતી હોય। એટલું ખરું કે સંસારનું જે સુખ છે દુઃખ મિશ્રિત છે, એકલું નથી, એ ભેળસેળ થઈ ગયેલી। તમે એને સુખ માનીને સ્વીકારો અને ક્યારે અંદરથી દુઃખ ડોકું કાઢે એ કાંઈ નક્કી નથી। વળી સંસારનું સુખ નાશવંત છે, અલ્પ માત્રામાં છે, ક્ષણિક છે। હવે ક્ષણિક અને ઓછું હોય તો એની પ્રગાઢતા કેવી હશે કે એમાંથી નીકળતા હિમાલય જેવા દુઃખને નહીં ગણકારીને લોકો ધબોધબ એમાં ઝંપલાવે છે, એમાં પડે। એ ક્ષણના સુખ માટે જીવ કેવો લાલાયત થાય, કેટલા કષ્ટ સેવા માટે તૈયાર થઈ જાય, કેટલાય ઝેરના ઘૂંટડા પીવા તૈયાર થઈ જાય। અહીંયા તો સહેજ કહેવાયું હોય તો સીધું આમ અંદર લાગી જાય અને ત્યાં તો માર પડે તોય સહન કરી અને જીવ એમને એમ જ સંસારમાં પડ્યો રહે છે। તો સંસારમાં સુખ હોય તો જ આ બધાને અનુભૂતિ થતી હશે ને એટલા માટે વિષયોમાં મન જોડાય એટલે જ્યાં સુખાનુભૂતિ થાય ત્યાં મન દોડે છે। પછી ત્રીજું, જ્યાં લાભ દેખાય ત્યાં મન દોડે। તમારો છોકરો ભણવામાં નાનો હોય ત્યારે ખૂબ આળસુ હોય, તમે કંઈ કંઈ થાકી ગયા તો વાંચવા ન બેસે, એ છોકરો દસમા બારમામાં આવે ત્યારે કેવો લાગી જાય, કારણ કે હવે એને ખ્યાલ આવી ગયો, એને લાભ દેખાઈ ગયો, જો હું નહીં ભણું તો મને કંઈ સારો ધંધો કે સારી નોકરી કાંઈ મળવાનું નથી। તમે જુઓ વિદ્યાર્થીઓ જે તપ કરે છે, જે ઉજાગરા કરે અને એ જે સાધના કરે છે, એટલી સાધના એક સાધક જો ભગવાન માટે જો કરે તો ભગવાન સામે આવીને ઊભા રહે, પણ આને લાભ દેખાઈ ગયો એટલે મન એમાં લાગી ગયું। તમે જુઓ રાત્રિએ છોકરાઓ વાંચતા હોય તો પાણી છાંટે, ઘણા તો લીંબોનો રસ હોય ને તો એના ટીપા આંખમાં પડે, કેમ ઊંઘ ન આવે, સ્પ્રે મારી મારીને જાગે। હવે આ રીતે સ્પ્રે મારી મારીને માળા ફેરવવાનું ધ્યાન કરવા જાગ્યા હોય નથી લાગતું બેડો પાર થઈ જાય, અને એમાં તો એમાંય સાંજે તો જ્યાં માળા હાથમાં લે ત્યાં ગૌમુખીમાંથી માળા કાઢે ત્યાં માળા પહેલાં તો ઊંઘ બારી નીકળે, અને જ્યાં માળા આમ હરેડે ચડે ત્યાં તો ઝોલા આવી જ, પછી કે મારે બહુ સાંજે માળા ન થાય પણ રસ નથી, ક્યાંથી થાય। એમાં જેવી ઊંઘમાં સુખાનુભૂતિ છે એવી સુખાનુભૂતિ આની અંદર થતી નથી। તો માણસો આટલું કષ્ટ સહે એનું કારણ કે એની પાછળ લાભ દેખાય છે। ચોથી ને છેલ્લી બાબત છે, જ્યાં પ્રેમાનુભૂતિ થાય ત્યાં મન સ્થિર થઈ જાય, જે જગ્યાએ પ્રેમનો અંશ દેખાય ત્યાં મન ચોટી જાય। દીકરામાં માતાને હેત છે, એવું નાનું 6 મહિનાનું બાળક મૂકી અને માતા ક્યાંય બહાર ગામ ગઈ હોય તો એની વૃત્તિ સતત ક્યાં હોય, એને એના દીકરામાં જ એનું મન સ્થિર થઈ ગયું હોય, સતત એને એનું સ્મરણ થયા કરે, આખો દિવસ ચારો ચરી અને ગાય જ્યારે પાછી વળે ઘર દેખાય ને ત્યાં તો એ સીધી દોટ કાઢે, તમને દૂધ દેવા માટે દોટ નથી કાઢતી, એના વાછરડા એને યાદ આવતા એ દોટ કાઢે છે। એટલે પ્રેમની જે અનુભૂતિ થાય ત્યાં મન સ્થિર થાય, રસાનુભૂતિ, સુખાનુભૂતિ, લાભાનુભૂતિ અને છેલ્લી બતાવી પ્રેમાનુભૂતિ। તો આટલી જગ્યાએ મન સ્થિર થાય।